ગુડ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતનગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો અત્યારે છે ને 12 વાગી ગયા છે અને આપણે અત્યારે બ્લોગની શરૂઆત કરીએ છીએ, કારણ કે સવારમાં છે ને નવસારી અંદર દોડધામ મચી ગઈ છે સવારથી. તમને બધાને ખબર જ છે કે આપણે કાલે વિડીયોમાં વાત થતી હતી કે રેલ આવવાની છે, પાણી આવવાનું છે ને એવું બધું. પણ કાલે આવ્યું નહીં, આખો દિવસ વરસાદ નહોતો અને રાતના વરસાદ શરૂ થઈ ગયો. જો કે વરસાદ બંધ થઈ ગયો, આખી રાત આવ્યો નથી. પણ ઉપર છે ને, એટલે કે ઉપરના ભાગમાં ડાંગ જિલ્લામાં ને એ બાજુ બહુ વરસાદ પડ્યો, તો એને લીધે પૂર્ણા નદીમાં પાણી આવી ગયું અને એ પાણી અત્યારે આપણા નવસારી શહેરમાં જલાલપુર એરિયામાં આવી ગયું છે. તો બધા બહુ બધા જોવા જાય છે અને બહુ પાણી આવી ગયું છે. રોડની ઓલી બાજુનો વિસ્તાર છે, કાવ્યાને સ્કૂલ બાજુનો, એ વિસ્તારમાં તો બહુ પાણી આવી ગયું છે. આપણે જોવા જવાના છે, તમને બધાને પણ બતાવશું, એટલે વિડીયો સ્કીપ કર્યા વગર છે ને પૂરેપૂરો જોજો. અને આપણા કાવ્યાબેન છે ને, આપણે સવારે એને મોકલી હતી ભણવા માટે, કારણ કે આપણને ખબર તો નહોતી કે પાણી આવી ગયા. તો શું થયું તું કાવ્યા તમારે? અમે છે ને રિક્ષામાં જતા હતા, પછી છે ને એમાં બેનપણી મમ્મીએ ફોન કર્યો કે સ્કૂલમાં રજા છે. કારણ કે એની સ્કૂલમાં પાણી આવવાની તૈયારીમાં. તને કાવ્ય અત્યારે તને ખબર છે પાણી આવી ગયું તારી સ્કૂલમાં? જોવા જાવ ને? તો આપડે છે ને પાણી જોવા જવાનું થશે. અને ઓલી બાજુના બધા એરિયામાં પાણી પાણી થઈ ગયું હશે, માણસો બધા બહુ જોવા જાય છે. તો આપણે ચાલો જલ્દીથી ખાઈ પીને ફ્રી થઈ જઈએ અને પછી ત્યાં સુધીમાં ચેતન પણ આવી જશે સાંજે. તો આપણે છે ને સાંજે એની સાથે પાણી જોવા જશે, બરોબર ને? તો જો આપણે તો છે ને ફટાફટ જમી કાઢીને ફ્રી થઈ ગયા, કારણ કે આપણે જોવા જવાનું છે પાણી પાણી કઈ કઈ જગ્યાએ છે ને કઈ પરિસ્થિતિ છે ને જોવા જવાનું છે. તો ચેતન તો હજી આવ્યા ના હોય, પણ સુરાભાઈ છે ને એ મને ને કાવ્યને છે ને જોવા માટે લઈ જવાના છે. ચેતન તો આવશે જે મોડા, એટલે ચેતન કે તમે લોકો એની સાથે જોઈ આવો, હું આવે ત્યારે આપણે પાછા જશું. તો થોડીક વારમાં આવે છે તો અમે પાણી જોવા જઈએ છીએ, તમને પણ બતાવશું કે કેવી કેવી હાલત થઈ ગઈ છે નવસારીની અત્યારે. હાલો જોવા આવી ગયા છે લેવા માટે. હાલો અમે જાય છે જોવા પાણી જોવા ગયા. અને જો અહીંયા એમ્બ્યુલન્સ પણ આવી ગઈ છે અને જો પોલીસ બંદોબસ્ત પણ છે અને પાણી જો દૂરથી દેખાય જ છે, બહુ પાણી છે. જો આ રોડ ઓ બાપ રે બાપ, અહીંયા તો તપ મજા છે. કેટલું પાણી આવી ગયું છે! ઓહો, દીધું કાવ્ય તો તારી ફ્રેન્ડ બોલાવે મારી ટ્યુશન વાળી. કેટલું પાણી છે જો ચાઈ ગયું. જો અંજો જો ને હર વખત કરતા આ વખતે વધારે છે. બધા પાણી જોવા એવા છે. આ મંદિર છે, મંદિર વીરબાઈ માનું. પોઝિશન તો બધી ખરાબ છે.
છે ને. તો ચાલો અહીંયા તો પાણી ધોઈ લીધું, હવે નેક્સ્ટ સ્ટેશન ઉપર જઈએ છીએ, ફરવા નીકળ્યા છીએ. બોલો વરસાદ આપણને મજા આવે ને, જ્યાં પાણી એસી બિચારાને શું હાલત થતી હશે. તો બિચારાને ખાવા પીવાનું પલળી ગયું હશે. આપણે તો જોઈ જોઈ ને એમ કઈ ઓહો કેટલું પાણી, બીજું તો આપણે શું કહીએ. હા એમ કહીએ, જેના ઘરમાં પાણી ઘૂસી ગયું છે ને હાલત છે બગડી ગઈ. આ લોકો હોટલે, સુરભાઈ હોટલે ડૂબી જશે. હવે એને સાફ પાણી પાણી થઈ ગયું લાગશે. હા બે ત્રણ દિવસ તો સાફ કરતા થશે. ચાલો બીજી જગ્યાએ જઈએ. જોયું છે આ રસ્તામાં બધે પાણી પાણી થઈ ગયું છે. માણસો નવસારી ને જલાલપુર ના બારા નીકળી ગયા પાણી જોવા માટે. તમે સ્કૂલ ડૂબી ગઈ છો, એટલું પાણી છે આ કાવ્યા ને સ્કૂલ પાસે અને હોસ્પિટલ. કાવ્યા ની સ્કૂલ માં પાણી જોવો. આ ગેટ છે ને અડધો ડૂબી ગયો. કાવ્યા શું થશે હવે? બહુ પાણી આવી ગયું. તો ચાલો હવે અમે જઈએ છીએ બીજા સ્ટેશને. હવેલી પાસે નું પાણી છે, હવેલી એ આટલું આવ્યું. આજો અહીંયા હવેલી છે અને આ પાણી વધતું જઈશ. પાણી જ પાણી સી. હાલો હવે સુરભાઈ દુકાન પાસે જાય કે ન્યા શું પરિસ્થિતિ છે. અમે પુલ ઉપર જઈએ છીએ, પુલ ઉપર થી ઉપર થી જોઈએ કે પાણી કેવું છે. અહીંયા અમાર દુકાન છે. અરે મારી આઈ રીધો અમાર દુકાન ડૂબી ગઈ. જો આ સુરેશભાઈ દુકાન છે, આટલું પાણી ભરાણું. આ બધે શું કરે? પેલા અંકલ ને બતાવો. હા હા જો આ મારી હોટલ છે. માણસો આપણા સુરભાઈ ની દુકાન કેટલું પાણી આવી ગયું, અંદર આવી ગયું. અને માણસો જોવો પોલ ઉપર.
માણસો જોવા આવ્યું છે. માણસો ગાંડા થઈ ગયા પાણી જોવામાં. ઉભી રે અને રોડ ની આ બાજુ. ઓ બાપ રે બાપ, કાવુ આગળનાડું છો, આગળનાડું ઉભી ગયું જો. પાણી પાણી ચારે બાજુ પાણી પાણી અને આખું ગામ ગાંડું થયું સાહેબ. તો પાણી જોવો તમે. ગાયત્રી માતા નું મંદિર છે, પાણી ડૂબી ગયું, ઘણું બધું ભરાઈ ગયું, અંદર પાણી નથી એવું. અને આમ જો દૂર દૂર સુધી પાણી દેખાય. અને જો આ શાંતા દેવી હરિયો છે અને આમ જોવો તમે ડૂબી ગયું આખું, જળ સમાધિ આવી ગઈ. શું હાલત થાય આ બધાની. તો જો આવું છે મિત્રો, અને હવે પાછા હવે અમે રિટર્ન થઈશ, કારણ કે પોલીસ વાળા છે ને ઊભો નથી રહેવા દેતા કાંઈ, એટલા માટે હવે અમે રિટર્ન થઈએ છીએ. અને અહીંથી તો જુઓ તમે, અરે બાપરે બાપ, આ પાણી ઉપર આવી ગયું, રોડ ઉપર ગયા ત્યારે નહોતું, અત્યારે આવી ગયું. જો રોડ ઉપર પાણી આવી ગયું, રોડ ઉપર પાણી નહોતું, અમે પુલ ઉપર ચડ્યા ને ત્યારે અડધી કલાકમાં પાણી આવી ગયું રોડ ઉપર. બોલો અમે બધું પાણી બધે જોઈ લીધું.
મજા આખો દી સાથે. જો મિત્રો હું ને કાવ્યા પાણી જોઈને ઘરે આવી ગયા છે, અને ઘરે આવ્યા તો ચેતન પણ ઓફિસે થી આવી ગયા છે. જમવાનું બાકી હતું, જો જમે. વાહન વ્યવહાર જ બંધ થઈ ગયા છે. હેને આ તો એક ટ્રેન હતી ને. હા, એમ કીધું એર જવા દે, બાકી મેં કીધું મરોલી સુધી જ છે, બાકી બંધ થઈ ગયો છે. અને ઓલા ધોળા પીપળા પણ જ જતા, એ ધોળા પીપળા કસ્બાબર બધું બંધ થઈ ગયા છે. ત્યાં તો ગોઠણ ગોઠણ સુધી ના પાણી છે, પણ અહિયાં ગોઠણ ઉપર ના પાણી છે તો ત્યાં ન હોય. બો બાપા, એને છેલ્લી હતી નવસારીની, પૂરની સ્થિતિ થઈ ગઈ છે. તમે જોયું ને કેટલું પાણી છે, બહુ એટલે બહુ પાણી છે. અને માન માન અમારા હજુ કઈ જોવા તો જવું છે, કારણ કે ચેતન નું તો નક્કી ના હોય એ ક્યારે આવે, કારણ કે આવી સ્થિતિમાં ક્યારે આ ટ્રેન લેટ હોય, એટલે અમે છે ને ફટાફટ જોઈને હોય. બોલો. ચાલો મિત્રો, આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.